અને હવે નજર કરીએ રાજ્યના ટોપ 9 ન્યૂઝ પર. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 16 નવા કેસ સામે આવ્યા તો મૃત્યુઆંક શૂન્ય. રાજ્યમાં હવે માત્ર 4 દર્દી વેન્ટિલેટર પર, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 157 પર પહોંચી, જો કે સાજા થવાનો દર 98.76% પર સ્થિર રહ્યો. અમદાવાદ, સુરત, વડોદરા, દાહોદમાં 3 કેસ નોંધાયા, જ્યારે કચ્છમાં 2, રાજકોટ, ગાંધીનગરમાં 1 કેસ. રાજ્યમાં 24 કલાકમાં 5.45 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં વરસાદ ખેંચાતા 207 જળાશયોમાં 49.01% પાણીનો જથ્થો બચ્યો છે. ગત વર્ષની સરખામણીએ હાલ જળાશયોમાં 25% પાણીની ઘટ. નર્મદા સરદાર સરોવર ડેમમાં 45.57% પાણીનો જથ્થો. જળસંકટ વચ્ચે લોકોને પીવાનું પાણી મળી રહે તેવા સરકાર પ્રયાસ કરી રહી છે. 6.5 કરોડ ગુજરાતીઓની સમગ્ર વર્ષ દરમિયાન પીવાના પાણીની કોઈ તકલીફ નહીં પડે, આ દાવો કર્યો છે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે. નાયબ મુખ્યપ્રધાને સ્પષ્ટતા કરી છે કે નર્મદા ડેમમાં 45% વધુ પાણીનો સ્ટોરેજ છે, અને સરદાર સરોવર નર્મદા ડેમમાં મહાનગરો સહિત ગામડાઓની તરસ છીપાવવા માટે પાણી છે. તો કૃષિ પ્રધાન ફળદુએ આગામી સમયમાં સારા વરસાદની આશા વ્યક્ત કરી. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની સમયમર્યાદા લંબાવવામાં આવી. 8 મહાનગરોમાં 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન રાત્રિના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલી રહેશે. જોકે જન્માષ્ટમી પર્વ નિમિત્તે સરકારે એક દિવસ પૂરતી રાત્રિ કર્ફ્યુમાં છૂટ આપી 30 ઓગસ્ટની રાત્રે 8 મહાનગરોમાં 11ના બદલે 1 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે, એટલે કે 2 કલાકની છૂટ અપાઈ. તો ગણેશ ઉત્સવ દરમિયાન 8 મહાનગરોમાં 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની છૂટ અપાઈ. લવ જેહાદ કાયદા પર રાજ્ય સરકારને હાઈકોર્ટે ઝટકો આપ્યો. કલમ 5 પરનો સ્ટે હટાવવાની અરજી કોર્ટે ફગાવી દીધી, જેથી કાયદેસરના લગ્નથી ધર્માંતરણ માટે કલેક્ટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઈ પર હાઈકોર્ટનો મનાઈ હુકમ યથાવત રહેશે. જોકે રાજ્ય સરકાર હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. રાજ્યમાં 15 વર્ષ જૂના 9 લાખ વાહનોનો સ્ક્રેપ કરાશે. રાજ્યના આરટીઓ વિભાગે જૂના વાહનોના ડેટા એકઠા કરવાની કામગીરી હાથ ધરી. આ સાથે 13,000 એવા વાહનો છે કે જે રાજ્ય સરકારના છે. જો સ્ક્રેપ પોલિસી લાગુ થશે તો રાજ્ય સરકારના વાહનો પણ સ્ક્રેપ કરવામાં આવશે. રાજકોટના વેગડી ગામના ખેડૂતોના આપઘાત બાદ તંત્ર સફાળું જાગ્યું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મિહિર પ્લાસ્ટિક, ઈશા પ્લાસ્ટિક, રાજા પ્લાસ્ટિક, ઓમ ફૂડ પેકેજિંગ યુનિટ બંધ કરવાનું ફરમાન જાહેર કર્યું. પ્રદૂષણ ફેલાવતા કારખાના બંધ કરવા માટે કિસાન સંઘ અને વેગડીના ગ્રામ્યજનો વિરોધ કરી રહ્યા છે અને કાર્યવાહીની માંગ કરી હતી. રાજકોટમાં સતત 3 દિવસથી કાર્યવાહી કરી રહેલા આવકવેરા વિભાગની આરકે ગ્રુપમાંથી 100 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા. આ ઉપરાંત તપાસમાં 5 કિલો સોનાના દાગીના પણ મળી આવ્યા. તપાસમાં બહાર આવ્યું હતું કે આરકે ગ્રુપ સહિતની અન્ય કેટલીક કંપનીઓ માત્ર કાચી ચિઠ્ઠીઓ દ્વારા જ વ્યવહાર કરતી હતી. તપાસમાં રાજકોટના અનેક વેપારી, ઉદ્યોગપતિ અને કોન્ટ્રાક્ટરની સાથે આરકે ગ્રુપના વ્યવહારો સામે આવ્યા. આ કંપનીઓ અલગ અલગ રીતે કરચોરી કરતી હતી. જંબુસર તાલુકાના સી ગામમાં ખેતરની ઓરડીમાં ડ્રગ બનાવવાની લેબોરેટરી શરૂ કરી હતી, જેની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ₹9,730 ડ્રગ સાથે 3 શખ્સોને પકડી પાડવામાં આવ્યા. પકડાયેલા 3 પૈકી 1 શખ્સ વોન્ટેડ હતો. આરોપીઓ આ લેબોરેટરીમાં એફેડ્રીન ડ્રગ બનાવી યુવાધનને વેચી રહ્યા હતા. લેબમાંથી મળી આવેલા ડ્રગનો જથ્થો પોલીસે એફએસએલમાં મોકલ્યો. દરોડામાં કેમિકલ મેન્યુફેક્ચરિંગના સાધનો સાથે 1 કાર પણ જપ્ત કરવામાં આવી હતી.